હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 20 મિનિટમાં જ હોટલ કરતાં પણ સરસ સોજીની સોફ્ટ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીશું. એના માટે એક કડાઈમાં 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 8-10 કાજુના 2 ભાગ કરીને ઉમેરીને મીડિયમ ફ્લેમ પર કાજુને થોડા સાંતળી લઈશું. કાજુ સરસ તળાઈ જાય એટલે આપણે પછી એને બહાર લઈ લઈશું. હવે તે જ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 1/4 ચમચી હિંગ લઈ આ બધાને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું. હવે 2-3 લીલા મરચાં ચોપ કરીને ઉમેરીશું. 8-10 મીઠા લીમડાના પાનને સાવ ઝીણા સમારીને ઉમેરવાના છે. 8-10 કાજુને આ રીતે અતકચરો ભૂકો કરીને ઉમેરવાનું છે. હવે આ બધાને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું. હવે 1 કપ સોજી ઉમેરીને સોજીને 2-3 મિનિટ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે. સોજીનો કલર ચેન્જ નથી થવા દેવાનો. સોજીને બસ 2-3 મિનિટ મીડિયમ શેકવાનો જ છે, નહીંતર ઇડલીનો ટેસ્ટ બરોબર નહીં આવે. સોજી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. તમે આ મિશ્રણને એક એરટાઈટ જારમાં ભરીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે ઇડલી બનાવવી હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ ઇડલી પણ બનાવી શકો છો. હવે બેટર સરસ ઠંડુ થઈ ગયું છે. હવે સોજીના મિશ્રણમાં થોડી કોથમીર અને 1 કપ થોડું ખાટું હોય એવું દહીં ઉમેરીશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દહીં થોડું ખાટું હોય તેવું જ લેવાનું, તો સરસ આથો આવી જશે. આ બંનેને બેટરમાં મિક્સ કરી લઈશું. 1/2 કપ પાણી લઈને પાણીને થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બેટરની આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે બેટરને ઢાંકીને 15-20 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું. બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે ઇડલી ઢોસા સાથે ખાવામાં આવતી સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ. અને માટે એક મિક્સર જારમાં 1/4 કપ કોપરાનું છીણ લઈશું, 1/2 કપ જેટલી કોથમીર, 10-12 પુદીનાના પાન, 1 ટુકડો આંબલીનો, 2 ચમચી દાળિયા, 2 લીલા મરચાં, 1/4 ચમચી મીઠું, 1/4 ચમચી સંચળ, 1/4 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/4 કપ પાણી ઉમેરી મિક્સરમાં સરસ ક્રશ કરીને આ રીતની ચટણી તૈયાર કરી લઈશું. હવે આપણે ચટણીને એક બાઉલમાં લઈ લઈશું અને આના માટેનો એક વઘાર તૈયાર કરી લઈશું. એના માટે એક પેનમાં 2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી અડદની દાળ અને 7-8 મીઠા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી વઘાર તૈયાર કરી લઈશું. હવે આ વઘારને આપણે ચટણીમાં ઉમેરીને ચટણીમાં સરસ મિક્સ કરી લેવાનું છે. હવે ઇડલીનું બેટર સરસ રેસ્ટ થઈ ગયું છે. હવે આપણે ઇડલીના પ્લેટમાં થોડું તેલ લગાવી લઈશું. હવે બેટરમાં 1 ચમચી મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હું અહીંયા 1/2 ઇડલીનું બેટર વાપરી રહી છું. હવે એમાં 1/4 ચમચી બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ અને થોડું પાણી મિક્સ કરીને ઉમેરી રહી છું. હવે ઇડલીના મોલ્ડમાં આ રીતે આપણે કાજુ મૂકી લઈશું અને ઉપરથી થોડું થોડું બેટર મૂકી લઈશું. સ્ટીમરમાં પાણી સરસ ગરમ થઈ જાય એટલે આપણે ઇડલીની પ્લેટ સ્ટીમરમાં મૂકી લઈશું અને ઇડલીને હાઈ ફ્લેમ પર 12 મિનિટ થવા દઈશું. 12 મિનિટ થઈ જાય એટલે આપણે ઇડલીને ટૂથપિનથી ચેક કરી લઈશું. આપણી ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે. ઇડલી ઠંડી થઈ જાય એટલે આપણે ઇડલીને બહાર લઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઇડલી સરસ સોફ્ટ અને જાળીદાર બની છે. હવે હું ઇડલીને તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવો. તમે આ ઇડલીને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી અને ચટણી બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.